નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રનો પહેલો પાઠ ભરતનો મુરબ્બો ધોરણ 2 માં સમજીશું. મુરબ્બાની મજા, ચાલો ગાઈએ ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર. બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરીના મનમાં બીક. શેઠે આવી પૂછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર. ચૂ ચૂ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર. ચૂંચું ચૂંચું મુરબ્બો રસદાર. કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો, ક્યાં જુઓ છો એ આપણે સમજી. કોઈ એકનું પાત્ર ભજવો. બે, આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર કુલ્ફીવાળાનું છે. એને તમે ક્યારે જુઓ છો? તો બપોરે. ક્યાં જુઓ છો? તો ફળિયામાં જોતા હશો, પછી દુકાનની નજીક જોતા હશો. એવી રીતે શાકભાજીવાળો છે, પોલીસવાળો, ખેડૂત, દૂધવાળો અને છાપાવાળો છે, એને તમે ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો એ જ આપેલી જગ્યામાં લખવાનું રહેશે. હવે વાર્તા સાંભળો. અમૃત કાકાનો પર્વત. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. પૃથ્વીપુરના બજારની વાત કરી છે કે ત્યાં ભીડ હતી. આર્યન નામનો છોકરો છે એ મોબાઈલની બજારનો વિડીયો ઉતારતો હતો. સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. સકરાભાઈ શાકભાજીવાળા છે તો એ બટાકા, રીંગણ, કોબીજ, ફુલાવર, કોળું અને દૂધી વેચતા હોય છે. અને એની બાજુમાં જ પ્રકાશભાઈ અને દર્શનાબેન પોતાની છોકરી તૃપ્તિ માટે કપડાંની ખરીદી કરી રહ્યા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. મૃગેશભાઈ છે એ બ્રશ, કાંસકો અને તેલની ખરીદી કરીને પોતાની થેલીમાં મૂકી રહ્યા છે. હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન ટ્રેન કરતા જતા હતા. હર્ષદભાઈ છે એ પોતાની સાયકલ કિચુડ કિચુડ વાગતી હતી, એમાં દૂધનો કેન લટકાવીને જતા હતા. પાર્થિશભાઈ, પ્રેમીલા બહેન અને હર્ષવર્ધનના પાર્થિશ સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગા લઈ બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જોયું. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. હવે ચંદ્રકાંતભાઈ ચાવાળા છે એની દુકાનમાં તો ટોળું જામેલું, એટલે કે ભીડ જામેલી હતી. અને અચાનક અમૃત કાકાનો બળદ બજારમાં આવે છે. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. હવે એ બળદનું નામ અમૃત કાકાએ શું પાડ્યું હતું? તો પર્વત પાડ્યું હતું. કેમ? તો એનું ડુંગર જેવું મોટું શરીર હતું, એના કારણે કાકા એનું નામ પર્વત પાડેલું હતું. એ બળદ હતો પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. જેવું એનું નામ છે પર્વત, એવું જ એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય અમૃત કાકાનો હાથમાંથી દોરડું છટાવીને એ તો બજારમાં દોડ્યો જાય છે. આ જો આ ચિત્રમાં બળદ છે, પર્વત એ દેખાય છે, પછી અમૃત કાકા દોડતા દેખાય છે, ફુગાવાળો, પછી સકરાભાઈ શાકભાજીવાળો, આ બધા ચિત્રમાં દેખાઈ રહ્યા છે. હવે ચિત્ર જોઈને નીચે આપેલા પ્રશ્નોનો જવાબ તમારે અહીં બાજુમાં લખવાના રહેશે. નીચેની વિગતો કોને લાગુ પડશે એના નામ અહીં લખવાના રહેશે. જેમ કે શાકભાજીની લારી, તો શાકભાજી કોણ વેચતું હતું? સકરાભાઈ. એવી રીતે બ્રશ, કાસ્કો અને તેલ કોણ લેતું હતું? તો મૃગેશભાઈ. મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતું હતું? આર્યન. ચાની દુકાન કોની હતી? ચંદ્રકાંતની. જેવું એનું નામ તેવું એનું કામ, એટલે બળદની વાત કરે છે. બળદનું નામ શું હતું? પર્વત. અમૃત કાકાનો પર્વત વાંચો અને ચિત્રમાં નામ લખો. શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો. અહીં આપણને શબ્દ છે એ આડાઅવળા આપેલા છે, એને ગોઠવીને આપણે વાક્ય બનાવવાનું રહેશે. જેમ કે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો, એમ છે તો પહેલે આવશે આર્યન,
બજારનો વિડિયો ઉતારતો હતો એવી રીતે વાક્ય પૂરું કરવાનું રહેશે એવી રીતે બીજું ત્રીજું ચોથું અને પાંચમું વાક્ય તમારે ગોઠવીને ફરીથી અહીં લખવાનું રહેશે ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો મારી પાસે બે પૈડાવાળું વાહન છે તો એ કોણ બોલતો હશે તો પાર્થેશભાઈ અને હર્ષદભાઈ એવી રીતે હું મારા મમ્મી પપ્પા સાથે છું તો એ કોણ બોલતો હશે તો તૃપ્તિ મારે ચાર પગ છે તો એ શું કોણ બોલે છે બળદ પછી આ ચિત્ર પરથી નીચેના પ્રશ્નનો જવાબ તમે આપી શકશો અને અહીં લખવાના તમારે રહેશે આ દુકાનોના બોર્ડ જુઓ ત્યાં શું શું મળતું હશે તે લખો પેલું છે કૃપાળુ કિરાણા સ્ટોર ત્યાં શું મળે છે તો ઘી ગોળ તેલ અનાજ કઠોળ ખાંડના છૂટક વેપાર અને સંપર્ક કરવા માટે કોને કહેવાનું તો સૃજનવી પટેલ દુકાનદારનું નામ શું છે તો સૃજનવી પટેલ ત્યાં કઈ વસ્તુ મળે છે તો એ બધી વસ્તુના નામ અહીં લખવાના રહેશે એવી રીતે બીજું છે રાજર્ષિ મોબાઈલ દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મોબાઈલના કવર ગ્લાસ મળશે નવા સિમ કાર્ડ મળશે રિચાર્જ કરી આપવામાં આવશે સંપર્ક કરવા માટે સૂર્યપ્રકાશ પરમાર અને મોબાઈલ નંબર પણ અહીં આપેલા છે આ દુકાનમાં શું મળશે તો દરેક કંપનીના નવા મોબાઈલ એ બધું આપણે અહીં લખવાનું રહેશે દુકાનદારનું નામ શું હતું તો સૂર્યપ્રકાશ પરમાર અને ફોન નંબર આપેલા છે એ અહીં લખવાના રહેશે બીજું છે કૃષ્ણા સ્વીટ માર્ટ એટલે મીઠાઈની દુકાન મોતીચૂર લાડુ મોહનથાળ રસગુલ્લા કાજુકતરી જલેબી પેંડા મથુરા પેંડા માવો બરફી કાજુ બરફી શ્રીખંડ પ્રસંગના ઓર્ડર લેવામાં આવે છે સંપર્ક કરવા માટે હિના પટેલ નંબર પણ આપેલા છે શું મળશે તો આપણે જે વસ્તુ ઉપર આપેલી હતી એ વસ્તુના નામ આપણે અહીં લખવાના રહેશે અને દુકાનદારનું નામ તમારે લખવાનું રહેશે બીજું છે બાર્બી બેકરી બેકરીમાં શું મળે છે બ્રેડ પાઉં ટોસ્ટ કેન્ડી જેલી ટ્રોફી આઈસ્ક્રીમ ક્રીમ રોલ કેક નાન ખટાઈ ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવે છે સંપર્ક કરવા માટે તૃષા ટોપીવાળા અને મોબાઈલ નંબર આપેલા છે એ લખવાનું શું મળશે બેકરીમાંથી તો એ બેકરીમાં આપેલી વસ્તુના નામ અહીં લખવાના રહેશે પછી દુકાનદારનું નામ શું છે તૃષા ટોપીવાળા અને ફોન નંબર તમારે લખવાના રહેશે જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખશો એ બધી વસ્તુના નામ તમે તમારી રીતે અહીં લખવાના રહેશે અને એવી જ રીતે તમારું દુકાનનો બોર્ડ તૈયાર કરીને અહીં લખવાનું રહેશે હવે આપણે જોઈએ શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ તો એમાં શાકભાજીના નામ લખેલા હશે એ ચિઠ્ઠીઓમાં તો શું છે કાકડી જામફળ ફુલેવર કોબીજ બટાકા ડુંગળી મેથી ભાજી સવાની ભાજી તો એના પછી આપણે નામ વધારવાના છે શાકભાજીના તો આપણે નવા નામ ઉમેર્યા છે અહીં રીંગણ ટમેટા કોબીજ વટાણા દૂધી અને મરચા પછી છે ફરસાણના દુકાનદારની ચિઠ્ઠીઓ ત્યાં શું મળે ફરસાણમાં તો ચવાણું તીખી સે મોળી સે બરફી પેંડા ફાફડા ગાંઠિયા જલેબી સોન પાપડી કાજુ કતરી મોહનથાળ પછી એ આપણને વધારવાના છે નામ ફરસાણવાળાને તો આવે છે માવો રસગુલ્લા મોતીચૂર લાડુ શ્રીખંડ વગેરે હવે છે સ્ટેશનરીની દુકાનદારની ચિઠ્ઠીઓ 100 પેજની નોટબુક 200 પેજની નોટબુક લોંગ બુક વાર્તાની ચોપડી ચિત્રકળા સ્કેચબુક પેન્સિલ બોલપેન સ્કેચ પેન મિનિયા કલર વોટર કલર ફૂટફટ્ટી કંપાસ બુક સ્કૂલ બેગ તો એવી રીતે ત્રણ નામ તમે અહીં ઉમેરી શકો છો અમૃત કાકાનો પર્વત ફકરો ફરી વાંચો તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો હવે અમૃત કાકાનો પર્વત પાઠ આપણે સમજ્યો એમાં જે નામ આવતા હોય એ પાત્રના નામ તમારે અહીં લખવાના રહેશે શ્રુત લેખન આશીર્વાદ તો એની જોડણી અહીં ખોટી છે એટલે સુધારવામાં સુધારેલું છે આશીર્વાદ એવી રીતે તમારે આશીર્વાદ છે એ 1, 2, 3, 4 વાર લખવાનું રહેશે અને અહીં સુધારેલું લખવાનું રહેશે એવી રીતે કૃત્રિમ તો કૃત્રિમ આવે તો એવી રીતે શ્રુત લેખન અને એ સુધારવાનું રહેશે હવે અહીં આપેલા 1-6 વાક્ય છે એ તમારે અહીં લખવાના રહેશે જોઈ જોઈને લખવાના રહેશે અહીં આપણો પાઠ સમાપ્ત થાય છે